ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે તો ચલો આજે આપણે સામાજિક વિજ્ઞાનનું બીજું ચેપ્ટર જેનું નામ શું હતું કે આપણી આસપાસ શું બરાબર એના વિશે અભ્યાસ કર્યો હતો આની આગળના લેક્ચરમાં તો આપણે અલગ અલગ બધા જોયા હતા શું જોયું હતું તો કે વાતાવરણ જલાવરણ જીવાવરણ અને મૃદાવરણ આને આના વિશે આપણે થોડો એવો અભ્યાસ કર્યો હતો પછી મેં તમને મૃદાવરણ વિશે વિસ્તૃત માહિતી સમજાવી હતી ત્યાર પછી મેં તમને કહ્યું હતું કે મૃદાવરણ પછી આવે છે જલાવરણ તો જલાવરણ વિશે આજે આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે તો બધા મિત્રો તૈયાર થઈ જશે જલાવરણ જલાવરણને અંગ્રેજીમાં હાઇડ્રોસ્ફેર કહે છે ચાલ તને હું જલાવરણ વિશે જણાવું પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું મહત્ત્વ પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે જલાવરણ આશરે એકોતેર ટકા ભાગ રોકે છે જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો એટલે મહાસાગરો જો પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ છે એ આખો સેનાથી ઘેરાયેલો છે તો કે પાણીથી ઘેરાયેલો છે બરાબર જે પાણીવાળો ભાગ છે એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ અને ભૂમિ વિસ્તાર કરતાં જે જલાવરણ એટલે કે પાણીનો વિસ્તાર છે એ વધારે છે એટલે કે મૃદાવરણ મૃદાવરણ કરતાં જલાવરણનો વિસ્તાર વધારે છે જલાવરણ આશરે એકોતેર ટકા આપણી પૃથ્વીનો જે સો ટકા ભાગ હોય એમાં એકોતેર ટકા ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે બરાબર એટલે જલાવરણ એકોતેર ટકા ભાગ રોયકો છે જલાવરણમાં વિશાળ જળભંડાર વિશાળ એટલે કે ખૂબ જ મોટા મોટા સાગરો સમુદ્રો મહાસાગરો આ બધા હોય એને જળભંડાર ખૂબ જ એવું એમાં વિશાળ પાણી સમાયેલું હોય તો મેં કયા કયા આવે તો કે પેસેફિક મહાસાગર એટલાન્ટિક હિંદ અને આર્કટિક આ બધા મહાસાગરો છે એ ખૂબ જ વિશાળ જળભંડાર ધરાવે છે અને આને આશરે આપણા પૃથ્વીનો એકોતેર ટકા જેટલો ભાગ જલાવરણ માટે રોકેલો છે બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્રો ઉપસાગરો અખાત કે સામુદ્ર ધ્વનિના નામે ઓળખાય છે પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે કેટલીક જગ્યાએ તે દસથી અગિયાર કિલોમીટર જેટલી ઊંડી ખાય આવેલી છે તો મહાસાગરોના તળિયા પણ પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો વિશાળ મેદાનો ઉચ્ચ પ્રદેશો ખીણો વગેરે સ્વરૂપોના બનેલા છે આજે બધા મહાસાગરો રહ્યો આમાં ખૂબ વિશાળ પ્રમાણમાં પાણી સમાયેલું છે તો એની ઊંડાઈ કેટલી છે તો કે દસથી અગિયાર કિલોમીટર જેટલું એ ઊંડું છે અને એના જે મહાસાગરોના તળિયા છે એ પણ પૃથ્વીની સપાટી છે એની જેમ ઊંચા પહાડો વિશાળ મેદાનો ઉચ્ચ પ્રદેશો ખીણ આ બધે સ્વરૂપોના બનેલા છે મમ્મી આ સમુદ્રમાં કેટલું પાણી હશે તે તો ખારું હોય છે તે આપણને કઈ રીતે ઉપયોગી થાય આવો બધો પ્રશ્ન કોને થયો છે કે તો ધનવીને ધનવીને આ બધો પ્રશ્નના મમ્મીને પૂછ્યો હા એના મમ્મીએ કહ્યું કે હા પૃથ્વી પરના પાણીના જથ્થાના સત્તાવન ટકા ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે બાકી રહેતા પાણીનો આશરે પૂર્ણ ભાગ બંને ધ્રુવો પર તથા હિમાલય અને બીજા પર્વતો પર બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે બાકીના પાણી પૈકી કેટલુંક સરોવરોમાં કેટલુંક નદીઓમાં અને કેટલુંક પૃથ્વીના પેટાળમાં સંગ્રહાયેલું છે પીવાલાયક પાણી ખૂબ ઓછું છે આ મીઠું પાણી જલાવરણની ભેટ છે સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર છે શું કીધું એના મમ્મીએ કે આપણે જે પૃથ્વી પરનો પાણીનો જથ્થો છે એ સત્તાણું ટકા ભાગનું પાણી શેમાં આવેલું છે તો કે સમુદ્રમાં મેં તમને કીધું કે સમુદ્ર છે એ વિશાળ જળરાશિ ધરાવે છે કે ખૂબ જ ઊંડા હોય છે બરાબર એમાં ખૂબ જ પાણી સમાય છે તો બાકી જે છે પાણીનો આશરે પોણી બંને ધ્રુવો અને હિમાલય તથા ઊંચા જે પર્વતો છે એના કયા રૂપમાં રહેલો છે તો કે બરફના રૂપમાં રહેલો છે બાકીના પાણી કેટલુંક સરોવરમાં છે કેટલુંક નદીઓમાં છે અને કેટલુંક પૃથ્વીના પેટાણમાં છે પણ આપણે જેમ કહીએ છીએ એમ સમુદ્રનું જે પાણી હોય છે આપને પણ ખ્યાલ જ હશે આપણે કોઈ પણ દરિયા કિનારે ફરવા જઈએ છીએ તો એનું પાણી કેવું લાગે છે તો ખારું લાગે છે બરાબર તો આ એના મમ્મી એમ જ કહે છે કે પીવાલાયક પાણી છે એ ખૂબ જ ઓછું છે એટલે કે જે મીઠું પાણી છે એ જલાવરણની ભેટ છે અને આપણને જીવવા માટે કેવા પાણીની જરૂર પડે છે તો કે મીઠા પાણીની જરૂર પડે છે બરાબર આ મીઠા પાણીના મુખ્ય આધારરૂપ વરસાદ માટેનો ભેજ સમુદ્રોમાંથી જ આવે છે સમુદ્રોમાંથી મૂલ્યવાન રસાયણો ખનીજો મીઠું માછલા વગેરે મળી આવે છે જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી જ રીતે સમુદ્રોમાં જીવસૃષ્ટિ આવેલી છે મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગી છે હવે શું કહ્યું છે કે આ મીઠા પાણીના જે મુખ્ય આધાર છે એ વરસાદ માટેનો જે ભેજ છે એ સમુદ્રમાંથી આપણને મળે છે અને સમુદ્રમાંથી બીજી શું શું વસ્તુ મળે છે તો કે રસાયણો મળે છે ખનીજો મીઠું મીઠું આપણને ખ્યાલ છે કે આપણે દરિયાકિનારે જઈએ તો અગરિયા મીઠું પકવતા હોય છે માછલા છે આ બધું ક્યાંથી મળી આવે છે તો કે સમુદ્રમાંથી જેમ આપણી ધરતી ઉપર સજીવસૃષ્ટિ અસ્તિત્વમાં છે એવી રીતે સમુદ્રમાં જીવસૃષ્ટિ છે જીવસૃષ્ટિ એટલે કે મગર માછલા દેડકા કાચબા અનેક નાના મોટા જે પાણીમાં રહેતા જીવજંતુઓ છે એ બધી સમુદ્રની જીવસૃષ્ટિ છે અને તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો કે મહાસાગરોના જે મોજા ઊંચા ઊંચા ઉછળે છે એના જે પ્રવાહો હોય છે ત્યારે એની એમાં ખૂબ જ શક્તિ હોય છે એટલી બધી શક્તિ હોય છે કે એ માણસ ઊભા હોય તો એમને પણ એકદમ ખેંચી અને પછાડી દે છે અને કોઈ પણ એવું વસ્તુ હોય કે જે એકદમ શક્તિ ધરાવતી હોય તો પણ આ પાણીનો જે પ્રવાહ છે એને લે છે અને ખેંચી લે છે એટલે એનામાં એટલી પ્રચંડ શક્તિ છે કે એનાથી આપણને વિદ્યુત શક્તિ મળે છે અને બાકી આપણે એનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ હજુ તમને દુનિયાનો રેખાંકિત નકશો બતાવ્યો છે રેખાંકિત એટલે કે કર્કવૃત્ત વિષુવૃત્ત અને મકરવૃત્ત આ ત્રણ વૃત્તો બતાવ્યા છે એમાં જે કર્કવૃત્ત છે એ આપણી મધ્યમાં આવેલો છે બરાબર કર્કવૃત છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશે છે વિષુવૃત ઝીરો અંશે છે અને મકરવૃત છે એ પણ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશે દેશના જે નકશો છે એમાં મધ્યમાં કયો કર્કવૃત આવેલું છે હવે જો બેટા હવે ત્રીજું આવરણ સમજીએ ધનવીની મમ્મીએ કહ્યું ત્રીજું આવરણ છે આપણે બે આવરણ સમજા પેલું મૃદાવરણ અને બીજું જલાવરણ હવે ત્રીજું આવરણ આવે છે વાતાવરણ પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ જે પૃથ્વીની સપાટીથી આશરે આઠસોથી એક હજાર કિલોમીટર સુધી વિસ્તરેલું છે પૃથ્વીની આજુબાજુ એટલે કે પૃથ્વીની આજુબાજુ જે હવાનું આવરણ છે જે મેં તમને કહ્યું હતું કે જે આપણે જોઈ નથી શકતા પણ આપણે સ્પર્શ કરી આપણે એને અનુભવી શકીએ છીએ કે આપણને હવા આવે છે બરાબર તો કે પૃથ્વીની આજુબાજુ જે વીંટળાઈને આવેલું આવરણ છે એ બધું કયું છે તો કે વાતાવરણ છે જે પૃથ્વીની સપાટીથી આશરે આઠસોથી એક હજાર કિલોમીટર સુધી વિસ્ત વિસ્તરેલું છે તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી મેં તમને કહ્યું એમ કે વાતાવરણને આપણે જોઈ શકીએ નહીં બરાબર વૃતાવરણ મૃદાવરણને આપણે જોઈ શકીએ જલાવરણને પણ જોઈ શકીએ પણ વાતાવરણને જોઈ શકાતું નથી વાતાવરણમાં શું રહેલું છે તો કે વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રચકણો ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે આપણી આજુબાજુ કેટલા બધા નાના નાના જંતુઓ હોય છે ધૂળના નાના નાના રચકણો હોય છે પાણીની વરાળ હોય છે કેટલા બધા વાયુઓ હોય છે આ બધી જ વસ્તુઓ હોય છે બરાબર પરંતુ આપણે એને જોઈ શકતા નથી વાતાવરણ રંગહીન સ્વાદરહિત અને વાસરહિત છે રંગહીન એટલે કે એનો રંગ કેવો છે એ પણ આપણને ખ્યાલ નથી એમાં સ્વાદ કેવો છે એ પણ ખ્યાલ નથી એની એની વાસ એટલે કે એની સુગંધ આવે છે કે એમાં વાસ આવે છે એ પણ આપણને ખ્યાલ નથી એટલે આ બધું છે એમાં વાતાવરણમાં રંગેય નથી સ્વાદેય નથી અને વાસ પણ નથી એટલે કહ્યું છે કે વાતાવરણ છે રંગહીન છે સ્વાદરહિત છે અને વાસરહિત છે જેવા ઘન પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે તેમાં આશરે ઇઠ્યોતેર ટકા જેટલો નાઇટ્રોજન એકવીસ ટકા જેટલો ઓક્સિજન અને એક ટકા જેટલા અન્ય વાયુઓ આવેલા હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તમારે હું કહું ત્યાં સુધી અન્ડરલાઇન કરી લેવાની છે અહીંયા પૃથ્વીની ચારે બાજુ રેખું છે ત્યાંથી લઈ અને અહીંયા એક ટકા જેટલા અન્ય વાયુઓ આવેલા હોય છે ત્યાં સુધી અન્ડરલાઈન કરી લેવાની છે આ બધા જ જે વાક્યો રહ્યા એ ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી બનશે ત્રણ વાયુ છે ઘન પ્રવાહી અને વાયુ બરોબર એમાં ઇઠોતેર ટકા જેટલો છે નાઇટ્રોજન છે એકવીસ ટકા જેટલો ઓક્સિજન છે અને એક ટકા એ અન્ય વાયુઓ છે પૃથ્વીની સપાટીની જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા થરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતા તે ઓછો થઈ જાય છે જો તમને અહીંયા વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ આપ્યું છે બરાબર જો આખું ચોર ગોળ રાઉન્ડ આપેલું છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ છે ઇઠોતેર પોઈન્ટ ત્રણ ટકા પછી વીસ પોઈન્ટ નવ્વાણું એટલે કે એકવીસ ટકા જેટલો ઓક્સિજન છે અને બાકી છે જે ઝીરો પોઈન્ટ અઠ્ઠાણું એટલે કે એક ટકા જેટલા અન્ય વાયુ જો અન્ય વાયુઓ છે એનો રંગ છે વ્હાઈટ ઓક્સિજનનો કલર છે પિંક જેવો બરાબર અને નાઇટ્રોજન છે એનો કલર છે આછો લવન્ડર કલર જેવો બરાબર આ ત્રણ વાયુ કે એ નાઇટ્રોજનનો ભાગ છે ઇઠોતેર ટકા છે ઓક્સિજનનો ભાગ છે એકવીસ ટકા છે અને અન્ય વાયુ છે એ એક ટકા છે પછી શું કીધું છે કે આપણે જેમ વાતાવરણના મોટા ભા ઉપર સોરી પૃથ્વીની સપાટી રહે એનાથી જેમ આપણે ઉપર જઈએ એમ મોટા ભાઈ ભાગના વાયુ હોય એનું પ્રમાણ કેવું થઈ જાય છે તો કે ઘટતું જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ભારે હોય છે બરાબર એટલે એ ઉપર જઈએ તેમ કેવો થઈ જાય છે તો કે સાવ ઓછો થઈ જાય છે ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે આ વાયુ સૂર્યના પારઝાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે ઓક્સિજનના જલદ પ્રાણે નાઇટ્રોજન મંદ કરે છે ઓઝોન વાયુ કહ્યું આપણે જો ઓઝોન વાયુ રહ્યો એ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે બરાબર એનું કામ શું છે તો કે સૂર્ય જે આપણે એની ઉપર ડાયરેક્ટ જે પૃથ્વીના કિરણો પડે છે બરાબર એનાથી એનું શોષણ કરે છે ઓઝોનના પારજામ સૂર્યના પ્રચંડ કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં બરાબર વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે બરાબર આ વાયુ ક્યાં જોવા મળે તો એકદમ જે ખુલ્લું મેદાન હોય ત્યાં અને સમુદ્ર કિનારાની હવામાં કેવો હોય છે વધારે પ્રમાણમાં હોય છે અને ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિ છે અને જીવંત રાખે છે અને નાઇટ્રોજન વાયુ છે ઓક્સિજનનું જે જલદપણું એટલે કે વધારે પડતું ઓક્સિજન હોય એને મંદ એટલે કે ઓછો કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીની માહિતી મેળવી અહીંયા સુધી તમારે બધું એક વખત સરસ રીતે રિવિઝન કરી જવાનું છે આના પછીની જે માહિતી છે આપણે આવતા લેક્ચરમાં જોશું જય હિન્દ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો